નમસ્કાર, હું વિંધ્યા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 4, રાસાયણિક ગતિકી. એમાં આપણે આજનો ટોપિક છે સંકલિત વેગ સમીકરણ અને શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે, રાઈટ? અને સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10 આપણે સોલ્વ કરવાનો છે. તો આ લેક્ચરની અંદર આપણે આટલા વિષયનો અભ્યાસ કરવાનો છે, રાઈટ? એને પહેલાં આપણે આગળના લેક્ચરની અંદર કયા કયા ટોપિક વિશે અભ્યાસ કરેલો, તો આગળના લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો વિશે, પછી વેગ નિયમ વિશે, પ્રક્રિયાના ક્રમ વિશે, પછી પ્રક્રિયાની આણ્વિકતા વિશેનો અભ્યાસ કરેલો. તો હવે આ લેક્ચરની અંદર આપણે સંકલિત વેગ સમીકરણો અને એની અંદર જે શૂન્યક્રમની પ્રક્રિયાઓ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ અને એના બંનેના અર્ધ આયુષ્ય સમય વિશેનો અભ્યાસ કરવાનો છે, રાઈટ? તો આપણે જોઈશું સંકલિત વેગ સમીકરણ. તો હવે આપણે એને જોયું છે કે સાંદ્રતા પર આધારિત આપણે જે વેગને વિકલનીય વેગ સમીકરણ કહીએ છીએ, રાઈટ? તો એ તો બધા હંમેશા એ કેવું હોય છે, અનુકૂળ નથી હોતું કે જે ત્વરિત વેગ નક્કી કરી શકીએ. કેમ? કારણ કે તે સાંદ્રતા વિરુદ્ધના સમયના આલેખમાં જે આપણે આગળ આવી ગયો છે, તો એ આલેખની અંદર જે આપણે ટી બિંદુ આગળ સ્પર્શક દોરી અને એનો ઢાળ નક્કી કરીને માપતા હતા, રાઈટ? તો આ બાબતમાં જે વેગ નિયમ નક્કી કરવામાં આપણને પ્રોબ્લેમ થશે, રાઈટ? તેથી એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો પણ કેવો થશે, મુશ્કેલી ભર્યો થશે. તો એને દૂર કરવા માટે આપણે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરી શકીએ છીએ, રાઈટ? કે જેથી આપણે સીધી જ રીતે જે માપન કરેલ પ્રાયોગિક માહિતી છે, એટલે કે જુદા જુદા સમયે સાંદ્રતા અને શું મળશે આપણને, વેગ અચળાંક મળે છે. તો સંકલિત વેગ સમીકરણ એ જુદા જુદા પ્રક્રિયા ક્રમને માટે કેવો હોય છે, જુદા જુદા ક્રમનો હોય છે. અને આપણે આ સમીકરણો શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયાઓ માટે નક્કી કરવાનો હોય છે. તો સંકલિત વેગ સમીકરણ કોને કહેવાશે એ અહીંથી ખ્યાલ આવી ગયો કે સંકલિત વેગ સમીકરણ કોને કહેવાય છે, તો કે વિકલનીય વેગ સમીકરણની મદદથી ત્વરિત વેગ અને પ્રક્રિયા ક્રમ નક્કી કરવા મુશ્કેલ હોય છે. તો આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરવામાં આવે છે. તો આ રીતે મળતા સમીકરણને આપણે શું કહીએ છીએ, સંકલિત વેગ સમીકરણ કહેવામાં આવે છે, રાઈટ? તો હવે આપણે જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયા માટે, રાઈટ? તો સૌ પ્રથમ તો પ્રક્રિયાક્રમ કોને કહેવાશે, તો કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક, કે જેને આપણે શું કહેવાય છે, પ્રક્રિયાક્રમ કહેવામાં આવે છે, રાઈટ? તો હવે આપણે સ્ટાર્ટ કરીશું શૂન્યક્રમની પ્રક્રિયા. તો શૂન્યક્રમની પ્રક્રિયા કોને કહેવામાં આવશે, તો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ કેવો હોય છે, પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને શું કહેવાય છે, શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય છે. તો એના માટે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા વેગ ચલે છે ચોરસ કૌંસની અંદર આરની ઝીરો ઘાત, એવું કહી શકીએ, રાઈટ? તો આરની ઝીરો ઘાત છે તો એ પદનું મૂલ્ય કેટલું થઈ જશે, 1 થઈ જશે, રાઈટ? હવે ધારો કે પ્રક્રિયા આરથી પી તરફની છે, રાઈટ? તો આ પ્રક્રિયા માટે આપણે વિકલનીય વેગ સમીકરણ શું લખી શકીએ, તો કે વિકલન વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ચોરસ કૌંસમાં આર છેદમાં ડીટી ચલે છે આરની ચોરસ કૌંસની અંદર આરની ઝીરો ઘાત, એવું લખી શકીએ આપણે, રાઈટ? બરાબર. હવે જે ચલનાંક દૂર કરવા માટે આપણે શું મૂકવું છે, અચળાંક મૂકવો પડશે. તો શું આવશે, વેગ બરાબર માઇનસ ડી આરના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ કે આરની ઝીરો ઘાત થશે, રાઈટ? હવે અહીંયા આરની ઝીરો ઘાત છે, આરની ઝીરો ઘાત હોવાથી એનું મૂલ્ય શું થઈ જશે, 1 થઈ જશે, રાઈટ? તો આપણને શું મળશે, વેગ બરાબર માઇનસ ડી આરના છેદમાં ડીટી બરાબર આપણને શું મળશે, કે મળશે ખાલી, કારણ કે આની વેલ્યુ તો 1 થઈ જશે એટલે આપણને ખાલી કે જ મળશે. તો આપણે વેગ અચળાંકનું સમીકરણ મેળવવાનું છે. તો હવે ડીટીને આપણે શું કરશું, જમણી બાજુ મૂકી દઈશું, રાઈટ? ડીટીને આપણે જમણી બાજુ મૂકી દઈશું તો આપણને શું મળશે, કે માઇનસ ડી આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીટી આપણને મળશે, રાઈટ? અહીંયા તો ડાયરેક્ટ આપણે શું કરેલું છે, 1 મૂકેલો છે, જે અહીંયા મૂલ્ય આપણે કીધું ને કે આર ઝીરો છે, એની ઘાત ઝીરો છે, તો એનું મૂલ્ય આપણે 1 થઈ જાય. તો કે ઇન્ટુ 1 એટલે આપણને આ સૂત્ર મળ્યું, માઇનસ ડી આરના છેદમાં ડીટી ઇન્ટુ કે ઇન્ટુ 1, એટલે અહીંયા ઇઝ ઇક્વલ ટુ કે પણ લખી શકીએ. હવે આ ડીટીને આપણે વેગ અચળાંકનું સમીકરણ મેળવવાનું છે, તો આ ડીટીને આપણે અહીંયા જમણી બાજુ મૂકી દઈશું તો આપણું સૂત્ર મળશે કે માઇનસ ડી આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીટી મળશે, રાઈટ? હવે આ માઇનસ છે એ આપણે પહેલી બાજુ થાય એટલે શું થશે, તો કે ડી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ડીટી થશે, રાઈટ? તો હવે જે સ્ટેપ અહીંયા આમાં લખેલું નથી, આની આગળનું જે સ્ટેપ છે, તો આપણે તો માઇનસ ડી આની આગળનું સ્ટેપ આવશે,
માઇનસ ડી આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીટી આવશે. તો અહીંયા જે માઇનસ ડાબી બાજુ હતું એ આ જમણી બાજુ જશે, તો આપણને સૂત્ર મળશે ડી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ડીટી મળશે, રાઈટ. તો હવે આપણે વેગ અચળાંકનું સમીકરણ મેળવવું હોય તો આપણે શું કરવું પડશે, સંકલન કરવું પડશે, ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો ઉપરના જે સૂત્રનું આપણે બંને બાજુ સંકલન કરીશું, તો બંને બાજુ સંકલન કરતા શું મળશે આપણને, તો બંને બાજુ સંકલન કરતા આપણને મળશે અહીંયા જે સંકલન નિશાની આપણે આ રીતે આવે છે, જે ફિઝિક્સમાં અને આપણે મેથ્સની અંદર આવી જાય છે, રાઈટ. તો આપણે સંકલનમાં ઇન્ટિગ્રેશન ડી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટિગ્રેશન ડી ટી, રાઈટ. હવે અહીંયા કે છે એ અચળાંક છે, તો એનું સંકલન ન થાય માટે કે શું કેવો રહેશે, અચળ રહેશે, રાઈટ. અને આ જે સમીકરણની અંદર અહીંયા જે કે આવે છે એ કે કેવો છે, તો કે વેગ અચળાંક છે, રાઈટ. કેનું મૂલ્ય એ શું હોય છે, કે શા માટે મૂક્યું છે, તો કે વેગ અચળાંક છે. તો શા કઈ પ્રક્રિયા માટે, તો કે શૂન્યક્રમ માટે. અને આપણે ફિઝિક્સને મેથ્સમાં શીખી ગયા છીએ કે ડી એક્સનું સંકલન છે એ એક્સ થશે, તો અહીંયા આપણે જે ડી આરનું સંકલન કર્યું એ શું મળશે આપણને, આર મળશે. તો આપણને સૂત્ર મળશે ડી આરનું જે સંકલન કર્યું છે, રાઈટ. બંને બાજુ ડી ટી અને ડી આર બંનેનું સંકલન કર્યું છે, તો ડી આરનું સંકલન કરતાં આપણે આર મળશે. આર બરાબર માઇનસ કે ટી પ્લસ આપણને શું મળશે, ડી ટીનું સંકલન કરશી તો આપણે અહીંયા ટી મળી ગયો, પ્લસ આપણે શું મળશે, આઈ કે છે, આઈ છે એ શું છે, તો કે સંકલન અચળાંક છે, રાઈટ. તો હવે આઈ છે કે સંકલન અચળાંક છે એ કેવી રીતે નક્કી થાય છે, તો એ સમજીએ આપણે. તો ધારો કે ટી બરાબર ઝીરો સમયે પ્રક્રિયકની સાંદ્રતા, જે અહીંયા પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતા કેવી છે, આર બરાબર આર ઝીરો થશે, આર ઝીરો સાંદ્રતા થશે, રાઈટ. તો હવે આપણે આર ઝીરો આ સમીકરણની અંદર આપણે જે આ મૂલ્યને શેમાં મૂકવાના છે, સમીકરણ નંબર 4.5માં, તો આર બરાબર આપણે શું મૂકવાનો છે, આર ઝીરો અને ટી બરાબર ઝીરો સમય મૂકવાનો છે. તો આર ઝીરો બરાબર માઇનસ કે ઇન્ટુ ઝીરો પ્લસ આઈ, રાઈટ. તો આપણને જે સંતુલન અચળાંકનો ઝીરો સાથે ગુણાકાર કરીશું તો શૂન્ય જાવશે, તો આર ઝીરો બરાબર આપણને શું મળશે, આઈ મળશે, રાઈટ. તો આર ઝીરો બરાબર આપણને આઈ મળી ગયું, તો આ જે આઈની વેલ્યુ આપણને મળી, સંકલન અચળાંકની વેલ્યુ મળી, એને આપણે સમીકરણ નંબર 4.5માં મૂકવાની છે, આ સમીકરણની અંદર મૂકવાની છે. તો આપણને સમીકરણ મળશે આર બરાબર માઇનસ કે ટી પ્લસ આર ઝીરો, રાઈટ. તો આપણને આ સમીકરણ મળી જશે, રાઈટ. તો હવે આર છે એ આર ઝીરો છે, આર ઝીરો શું છે, તો કે પ્રારંભિક સાંદ્રતા છે, રાઈટ. પ્રારંભની સાંદ્રતા છે, તો જે તે સમયે જે આરની સાંદ્રતા છે, રાઈટ, એ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે એ શોધવાની હોય, રાઈટ. એ કેટલી હશે, તો કે તેને દર્શાવવા માટે આપણે ધારો કે આરને બદલે આપણે આર ટી લખીએ છીએ, એમાં અહીંયા આર ઝીરો લખીએ, એમાં અહીંયા આર ટી લખીએ, રાઈટ, એવું પણ કહી શકીએ, રાઈટ. તો હવે આપણે અહીંયા આર ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ આર ઝીરો એવું પણ લખી શકીએ. તો હવે અહીંયા જે માઇનસ આવેલો છે એ માઇનસને હવે શું કરવું પડશે, કે આ માઇનસ અહીંયા દૂર કરવો છે, તો બંને બાજુ એને માઇનસ વડે માઇનસ લગાવવી પડશે, રાઈટ. તો આપણનું સૂત્ર મળશે કે આર માઇનસ આર કાઉન્ટ આર માઇનસ આર ટી માઇનસ આર ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી મળશે, રાઈટ. તો પછી હવે આગળનું સૂત્ર મળશે આર ઝીરો માઇનસ આર ટી ઇઝ ઇક્વલ ટુ શું મળશે, કે ટી મળશે. તો એમાં કે ટી જે મળ્યું છે એમાં કે ને જે સંતુલ વેગ અચળાંક કે ને આપણે શું કરીશું, કરતા બનાવીશું, એટલે આપણને સૂત્ર મળશે કે ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ આર, જે અહીંયા ટી લખીએ તો પણ ચાલે, રાઈટ. આર ઝીરો માઇનસ આર છેદમાં ટી એ સમય દર્શાવશે. તો આ જે સમીકરણ છે એ શૂન્યક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ આપણે અહીંયા મળી જાય છે, રાઈટ. હવે એના માટે આપણે આલેખ જોઈએ. તો આલેખ હવે આપણે જો શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગનો જે પ્રક્રિયકની સાંદ્રતા સાથેનો આલેખ દોરીએ, વેગનો પ્રક્રિયકની સાંદ્રતા સાથેનો, તો વાયુ ધારો કે આપણે વાયુ અક્ષ ઉપર વેગ લઈએ અને એક્સ અક્ષ ઉપર આપણે પ્રક્રિયકની સાંદ્રતા લઈએ, રાઈટ. તો પણ આલેખ આપણને કેવો મળશે, એ સીધો સુરેખાલેખ મળશે, રાઈટ. કોન્સ્ટન્ટ વેલ્યુ છે પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ કેવી હશે, કોન્સ્ટન્ટ મળશે એનો વેગ, રાઈટ, આ રીતે મળશે. એવી જ રીતના જે પ્રક્રિયા વેગનો સમય સાથેનો આલેખ દોરીશું તો એ પણ આપણને સીધી રેખામાં મળશે. હવે અહીંયા આપણને કયો આલેખ આપેલો છે, તો કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, રાઈટ. તો આ માટે આપણે વેગ સમીકરણ મેળવ્યું હતું,
તો શું હતું એ વેગ સમીકરણ? તો વેગ અચળાંક માટેનું સંકલિત સમીકરણ એ શું હતું? તો કે આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ આર ઝીરો, જે સમીકરણ નંબર અહીંયા 4.6 હતું, આ હતું. આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ આર ઝીરો હતું. તો આ સમીકરણમાં જે આર છે એ જે તે આર છે એ શું દર્શાવશે? આર, તો કે એ આર છે એ જે તે સમયે પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવશે, રાઈટ. હવે આપણે સમયનો આલેખ બનાવીએ તો તે આલેખ આપણને આ રીતે મળશે, રાઈટ. કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા લીધેલી છે, અહીંયા એક શખ્સ ઉપર એને શું લીધું છે? સમય લીધેલો છે, રાઈટ. તો આ આલેખ આપણને આ રીતે સુરેખ મળશે. કેમ? કારણ કે સમયની સાથે જે આર છે બરાબર એ શું થશે? તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે, સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે, એટલે એનો ઢાળ આપણને આ રીતે મળશે, નીચે આવશે, રાઈટ. તો આ રેખાનો ઢાળ છે એ શું થાય? તો કે આ રેખાનો ઢાળ જે આપણે સમીકરણ આગળનું સમીકરણ જોયું 4.6 સમીકરણ, એને આપણે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c એવા સુરેખ સમીકરણ સાથે સરખાવીએ, રાઈટ. તો વાય અક્ષની સાથે શું આવશે? તો કે વાય અક્ષની સાથે r આવશે, અને એક્સ અક્ષની સાથે શું આવશે? એક્સ અક્ષની સાથે ટી આવશે, રાઈટ. અને જે એક્સ અક્ષની સાથે ટી આવશે અને આલેખ જ્યાં છેદે છે ત્યાં શું બનશે? આર ઝીરો બનશે. આલેખ જ્યાં છેદે છે ત્યાં શું બનશે? આર ઝીરો બનશે. તો તેને કહેવાય છે આંતરછેદ કહેવામાં આવે છે. શું કહેવાય છે? આંતરછેદ કહેવામાં આવે છે. આને શું કહેવાય? આંતરછેદ કહેવામાં આવે છે. અને એમ, એમ એટલે શું છે? એમ એટલે રેખાનો ઢાળ. તો રેખાનો ઢાળ એમ બરાબર શું થશે? માઇનસ કે થશે, રાઈટ. તો આ આપણે એના આલેખ વિશેનો અભ્યાસ કર્યો. હવે જો આ આલેખની અંદર હજુ પણ આપણે પ્રક્રિયકની સાંદ્રતા, આ આલેખની અંદર હજુ પણ પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડતા જઈએ તો એક સમય એવો આવશે કે આલેખ છે એ સમયની સાથે શું કરશે? છેદશે, રાઈટ. તો જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ આલેખ નીચે આવતો જશે, એટલે કે સમય એક સમય ટી એક સમય એવો આવશે કે જ્યાં આપણે પ્રક્રિયક જે આર છે, રાઈટ, એ સમયે પૂરેપૂરો વપરાઈને આર બરાબર શું થઈ જશે? ઝીરો થઈ જશે, રાઈટ. એટલે કે એ પૂર્ણપણે નિપજમાં એનું રૂપાંતર થઈ જશે, રાઈટ. એટલે કે આપણે જે 100% સમય માટે આ પ્રક્રિયક પૂરેપૂરો એ શૂન્યક્રમની પ્રક્રિયામાં વપરાઈ જાય છે, રાઈટ. તો આપણે જે ટી બરાબર ટી 100% હોય તો પ્રક્રિયક પ્રક્રિયામાં પૂરેપૂરો વપરાય છે, રાઈટ. એટલે એ માટે એનું સમીકરણ શું બનશે? તો કે વેગ અચળાંકનું સમીકરણ જે આપણી પાસે હતું આગળ જોયેલું, કે કે ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ આર છેદમાં ટી, તો આપણે એને શું લખી શકીએ? કે કે હવે આર છે તો આર તો એ શું છે? વપરાઈને એ ઝીરો થઈ ગયો છે, રાઈટ. તો સમીકરણ ફાઇનલ સમીકરણ આપણને શું મળશે? કે ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો ઇન્ટુ સોરી કે ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો છેદમાં ટી 100%, રાઈટ. તો એ આપણને અહીંયા મળશે. હવે આપણે એના માટેના ઘણા એક્ઝામ્પલ આપેલા છે એનો અભ્યાસ કરવાનો છે. તો જે શૂન્યક્રમની પ્રક્રિયા માટેના ઘણા એક્ઝામ્પલો, કે પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે શૂન્યક્રમની પ્રક્રિયા કઈ પ્રણાલીમાં થાય છે. તો શૂન્યક્રમની પ્રક્રિયા છે એ વિષમાંકલન પ્રણાલીમાં થાય છે, રાઈટ. કે એના ઉદાહરણ જોઈએ કે કેટલાક ઉદ્દીપકો દ્વારા ઉદ્દીપિત થતી પ્રક્રિયાઓ એ શૂન્યક્રમની પ્રક્રિયાઓ છે, રાઈટ. તો અને બીજું શું આવશે ઉદાહરણ? તો કે ધાતુની સપાટી ઉપર થતા પ્રક્રિયકોનું વિઘટન. તો એમાં આપણે પહેલું જોઈએ કે જે પ્લેટિનમ ઉદ્દીપક લેવાનો છે, અને પ્લેટિનમ ઉદ્દીપકને 1130 કેલ્વિન તાપમાને એની અંદર એમોનિયા વાયુ પસાર કરવાનો છે. તો એમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી પર શું થશે? વિઘટન થશે, રાઈટ. એટલે આપણને 2NH3 ગેસ ઇટ ગીવ્સ N2 ગેસ પ્લસ 3H2 ગેસ મળશે, રાઈટ. તો આ પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્યક્રમની છે, રાઈટ. કે જેનો વેગ બરાબર શું થશે? વેગ બરાબર કે ચોરસ કૌંસમાં NH3 ની 0 ઘાત આવશે, રાઈટ. તો આ પ્રક્રિયા શૂન્યક્રમની છે એ કઈ રીતે આપણને ખબર પડશે, રાઈટ. તો આપણે જે ચેપ્ટર નંબર 5 કે અધિશોષણ છે એની અંદર આપણે જોયું કે જોઈશું કે પ્લેટિનમ છે એ કેવો ઉદ્દીપક છે? ઘન ઉદ્દીપક છે, રાઈટ. તો જેમ NH3નું દ્રવાણ જેમ જેમ વધતું જશે તેમ તેમ પ્લેટિનમની સપાટી પર એનું અધિશોષણ શું થાય? અધિશોષણ થતું જશે, રાઈટ. પછી જ્યારે પ્લેટિનમની સપાટી સંપૂર્ણપણે ઢંકાઈ જશે, એટલે ઉદ્દીપક જે પ્લેટિનમ છે એ શું કરશે? એમોનિયાથી સંતૃપ્ત થઈ ગયો હશે. તો ત્યાં એ જ્યાં સુધી સંતૃપ્ત ન હતો તેમ તેનું દબાણ શું હતું? વધતું ગયું, અને તેમ તેમ અધિશોષણ વધતું ગયું. તો ત્યારે એ પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરશે,
પણ જ્યારે તેની સપાટી એમોનિયાથી પૂરેપૂરી ઢંકાઈ ગઈ અને તે સંતૃપ્ત બની ગયો પછી ગમે એટલો આપણે એમોનિયા એની સપાટી ઉપર આવ્યા કરે તો પણ એ અધિશોષણ કરશે નહીં, રાઈટ? કેમ? કારણ કે અધિશોષણ એ સાંદ્રતાથી અને દબાણથી કેવું થઈ ગયું, સંતૃપ્ત બની ગયું છે. એટલે કે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમમાં કન્વર્ટ પામી જાય છે, કન્વર્ટ થઈ જાય છે, રાઈટ? તો યાદ રાખવાનું કે કોઈ પણ પ્રક્રિયા છે હંમેશા પહેલાં પ્રથમ ક્રમની બને અને પછી જ કેવા ક્રમને બને, શૂન્ય ક્રમને બને, રાઈટ? હવે આપણને કોઈ ભાવતી વસ્તુ હોય, રાઈટ, તો આપણને પહેલાં શરૂઆત હોય તો આપણે થોડી ખાય જ કરશું. એક સ્ટેજ તો એવું આવશે ને કે આપણે સંતૃપ્ત થઈ જશું, રાઈટ, આપણા ગળા સુધી આવી જશે. તો સેમ એ જ વસ્તુ અહીંયા છે, રાઈટ? અને બીજું એક્ઝામ્પલ શું છે એનું, તો કે ગોલ્ડની સપાટી પર, ગોલ્ડ એટલે એ ઓરમ, AU એની સંજ્ઞા છે, AU ગોલ્ડની સપાટી પર એ છે હાઇડ્રોજન આયોડાઇડનું ઉષ્મીય વિઘટન, એ પણ કોનું ઉદાહરણ છે, તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે, રાઈટ? હવે આપણે જોવાનું છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય વિશેનો અભ્યાસ કરવાનો છે. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય, તો સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા જોવી પડશે કે અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય છે, રાઈટ? તો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા છે એ પ્રારંભિક સાંદ્રતા ઘટીને કેવી થઈ જાય, અડધી થઈ જાય. તો એ અડધી થવા માટે લાગતા સમયને આપણે શું કહેવાય છે, અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે. કે અર્ધ આયુષ્ય સમય એટલે શું, કે T1/2. તો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી એટલે કે 50% થવા માટે લાગતા સમયને આપણે અર્ધ આયુષ્ય સમય એટલે કે અને T1/2 કહેવામાં આવે છે, રાઈટ? તો હવે આપણે આપણી પાસે ધારો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આપણે શું હતી, R0 હતી, અને ઘટીને કેટલી થઈ ગઈ, R0/2 થઈ ગઈ, રાઈટ? એટલે એને શું થઈ ગયું, ઘટી ગઈ એની પ્રારંભિક સાંદ્રતા, રાઈટ? તો એના માટે જે સમય લાગે છે એને આપણે શું કહેવાય છે, T1/2 કહેવામાં આવે છે, રાઈટ? તો અહીંયા જે સમય છે એ સમય કેવો હોય છે, T1/2 એટલે અડધો, રાઈટ? અને એની સાંદ્રતા છે એ ઘટીને કેવી થઈ જાય છે, અડધી થઈ જાય છે, રાઈટ? એટલે કે R = R0/2, રાઈટ? ધારો કે પ્રક્રિયા R છે એની પ્રારંભિક સાંદ્રતા છે ઘટીને R0 થઈ જાય છે, રાઈટ? તો R0 ઘટીને અડધી થઈ જાય છે એટલે કે R0/2 આપણે લખી શકીએ, સોરી, R/2 એવું પણ લખી શકીએ, રાઈટ? તો હવે આ વેલ્યુ છે એ આપણે સંકલિત વેગ સમીકરણની અંદર મૂકવાની છે, રાઈટ? તો એનું સમીકરણ શું હતું, તો કે K = R0 - R/T. તો આ વેલ્યુ છે એ આ સમીકરણની અંદર મૂકતા આપણને આ સમીકરણ મળશે, K = R0 - 1/2 ન લખીએ અને R0/2 લખીએ તો પણ ચાલે, રાઈટ? તો આપણને શું મળશે કે આ K = R0 - R0/2 T1/2 મળશે. તો અહીંયા હવે ફાઇનલ શું મળશે, તો K = R0/2 × અર્ધ આયુષ્ય સમય T1/2 મળશે. હવે T1/2ને આપણે કરતા બનાવીશું એટલે આપણને શું મળશે, એનો અર્ધ આયુષ્ય સમય R0/2K મળશે, રાઈટ? હવે આ જે સૂત્ર છે એ આપણને શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધવા માટેનું સૂત્ર છે. હવે આપણે જોઈએ તો અહીંયા T1/2 ચલે છે R0, રાઈટ? તો T1 શૂન્યક્રમની પ્રક્રિયા માટે જે અર્ધ આયુષ્ય સમય છે એ R0ના કેવો હોય છે, સમપ્રમાણમાં હોય છે, રાઈટ? પણ T1/2 ચલે છે 1/K. તો અહીંયા શું હોય છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે જે અર્ધ આયુષ્ય સમય છે એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે કહી શકીએ કે શૂન્ય આ સૂત્ર પરથી શું સ્પષ્ટ થશે, તો કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે T1/2 છે એ પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે અહીંયા શું શોધ્યું, T1/2 શોધ્યું, એટલે કે પ્રક્રિયા છે અર્ધ આયુષ્ય માટે, એટલે કે પ્રારંભિક પ્રક્રિયા છે 50% થઈ જાય એ માટે લાગતો સમય. હવે એવી જ રીતના આપણે એમ કહીએ કે શૂન્યક્રમની પ્રક્રિયાનો જે T3/4 એટલે T3/4 અથવા તો શૂન્યક્રમની પ્રક્રિયાને આપણે 50% પૂર્ણ કરવી છે એ માટે લાગતો સમય, રાઈટ? તો એ માટે લાગતો સમય શું થશે કે ધારો કે શરૂઆતમાં એની સાંદ્રતા R હતી અને એ ઘટીને કેટલી થઈ ગઈ, 75% ઘટી, રાઈટ? એટલે ધારો કે 100% હોય તો એના 3/4 કરી કુલ 4 થશે એટલે 25 × 75, રાઈટ? તો એ 75% ભાગ છે એ કેવો થઈ ગયો, વપરાઈ ગયો, અને બાકી કેટલો રહ્યો, 25% રહ્યો. એટલે આપણે R માંથી ઘટીને R0માંથી ઘટીને એની સાંદ્રતા કેટલી બાકી રહી, R0/4, કારણ કે 3/4 R0 જેટલી સાંદ્રતા શું થઈ, વપરાઈ ગઈ છે,
રાઈટ. તો હવે આપણે અહીંયા એના માટેનો જે વેગ સંકલિત વેગ સમીકરણની અંદર આપણે એ વેલ્યુ મૂકીશું, તો આપણે જે શૂન્યક્રમની પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે લાગતા સમય એનું સૂત્ર એટલે કે ટી 3/4 બરાબર આપણને શું મળશે, 3×r0/4k મળશે. રાઈટ, એમાં આર ઝીરો છે એ શું સૂચવે છે, તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા સૂચવે છે. તો હવે જે ટી 1/2 અને ટી 3/4 વચ્ચેનો આપણે સંબંધ જોઈએ, તો ટી 1/2ની વેલ્યુ આપણને આ મળી, ટી 3/4 આપણને આ મળ્યો છે. રાઈટ, હવે એ બંનેનો અહીંયા T 3/4 / T 1/2 તો એની વેલ્યુ મૂકી દીધેલી છે અહીંયા, રાઈટ, એટલે આપણને 1.5 મળશે. તો T 3/4 / T 1/2 = 1.5 મળશે. તો T 3/4 આપણે કરતા બનાવીશું એટલે 1.5 T 1/2 મળશે. હવે ધારો કે એક એક્ઝામ્પલ આપ્યું હોય, કે એક્ઝામ્પલ શું છે, તો કે હવે પ્રક્રિયક છે એની સાંદ્રતા R0 છે, પ્રારંભિક સાંદ્રતા એ ઘટીને અડધી થઈ જાય છે. રાઈટ, તો આપણે શું શોધવાનું છે, T 3/4 શોધવાનું છે. અને T 1/2 એનો સમય, જે T 1/2 છે એ અર્ધાયુષ્ય સમય આપણે આપેલો છે 10 સેકન્ડ. તો ડાયરેક્ટ આ સૂત્રની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ તો આપણને આન્સર મળી જશે. રાઈટ, અહીંયા આન્સર મેળવવાનો બાકી છે. હવે આપણે એ થિયરી ઉપરથી આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલો 4.10. તો સ્વાધ્યાયનો 4.10 દાખલો શું છે, તો કે એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા, જે આપણે નીચે આપેલા છે. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું હશે એ શોધવાનો છે. અહીંયા એના મોલ બીના મોલ આપેલા છે અને એનો પ્રક્રિયાની સાંદ્રતા આપેલી છે, એનો વેગ આપેલો છે. રાઈટ, તો હવે આપણે જોઈએ કે હવે ધારો કે પ્રક્રિયા કેવી થઈ છે અહીંયા, તો કે પ્રક્રિયા એ પ્લસ બી ગિવ્સ નિપજ મળશે. રાઈટ, તો આ પ્રક્રિયા વેગ માટે આપણે વેગ સમીકરણ શું થશે, તો કે પ્રારંભિક વેગ R0 બરાબર K×nx×by. અહીંયા એક્સ છે એ એનો પ્રક્રિયાક્રમ છે અને વાય છે એ બીનો પ્રક્રિયાક્રમ છે, જે આપણે શોધવાના છે. રાઈટ, તો હવે આપણે શું કરવું પડશે, તો કે આ ત્રણેયના આપણે પ્રાયોગિક પરિણામો વારાફરતી છે એ આપણે આ સમીકરણની અંદર મૂકવા પડશે. રાઈટ, તો આને R1, R2, R3 એ રીતે કરવું પડશે. તો R1 બરાબર શું થશે, K×nx એટલે 0.20 અને B×y એટલે 0.30 બરાબર એનો કેટલો આપેલો છે એનો વેગ, તો કે 5.07 આવશે. રાઈટ, 5.07×10^-5 જે પરિણામ 1. એવી જ રીતના R2ની વેલ્યુ મૂકી, તો R2 = K×0.20×(x)×(0.10)^ બરાબર એનો કેટલો આપેલો છે વેગ, 5.07×10^-5. એવી જ રીતના R3 = K×0.40×(0.05)^ એનો વેગ કેટલો આપેલો છે, 1.43×10^-5 જે પરિણામ 1, 2, અને 3 મળી ગયા. રાઈટ, હવે અહીંયા આપણે 3 વેગ સમીકરણ મળ્યા અને આપણે શોધવાનું શું છે, એક્સ અને વાય શોધવાના છે. રાઈટ, તો અહીંયા શું કરવું પડશે, કે હવે આપણે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આપણે ધ્યાન કરવું પડશે. રાઈટ, તો આપણે એ જોવું પડશે કે અહીંયા એવો તો કેવો ગુણોત્તર લઈએ કે જેથી આપણને એક્સ ફટાફટ મળી જાય અથવા તો વાય જલ્દી આપણને મળી શકે. રાઈટ, તો હવે આપણે જોઈએ તો જે પરિણામ R1 અને R2 છે, તો આ પરિણામની અંદર અહીંયા જે એક છે બંનેના આધાર કેવા છે, સરખા છે. રાઈટ, તો એક્સને એ એક્સનો આખો ભાગ છે એ ભાગાકાર કરીશું તો શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો બાકી કયો ભાગ રહેશે, ફક્ત વાય ભાગ જ બાકી રહેશે. રાઈટ, તો આપણને સૌથી પહેલાં કોનો પ્રક્રિયાક્રમ મળશે, તો કે આપણે સૌથી પહેલાં બીનો પ્રક્રિયાક્રમ મળશે. બીનો પ્રક્રિયાક્રમ કયો છે, વાય છે, એ આપણે આગળ કીધું. રાઈટ, તો આપણને સૌ પ્રથમ કોનો પ્રક્રિયાક્રમ મળે છે, તો કે સૌ પ્રથમ આપણને બીનો પ્રક્રિયાક્રમ મળશે. તેથી આપણે સમીકરણ એકને સમીકરણ બે વડે ભાગતા આપણને મળશે, સમીકરણ એક કયું છે, તો કે 0.K લખીશું તોય ચાલશે, ન લખીએ તોય ચાલે, કારણ કે ઉપર નીચે ભાગીએ છીએ એટલે કે તો કેન્સલ થઈ જશે. રાઈટ, તો 0.2×0.3×y×0.2×0.1×y અહીંયા શું આપેલો છે, એનો R1 બરાબર એનો વેગ 5.07×10^-5 છેદમાં 5.07×10^-5. તો આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ જશે, એટલે વધ્યું શું, 0.3×0.1 આખાનો y ઘાત થઈ ગઈ. અને આ બરાબર શું આવશે, 1 આવશે, એટલે આપણે લખી શકીએ અહીંયા 3y×1. આપણે કીધા હતા કે જેની ઘાતનો 0 હોય એના બરાબર આપણે 1 મૂલ્ય થાય એનું. રાઈટ, તો આ 1 મૂલ્ય આવ્યું તો આપણે 3×y બરાબર આપણે 3×0 લખી શકીએ. રાઈટ, તો અહીંયા બીનો પ્રક્રિયાક્રમ આપણને કેવો મળી ગયો,
શૂન્ય મળી ગયો, રાઈટ. હવે આપણે શું શોધવાનું રહ્યું, એ વાય બરાબર તો ઝીરો મળી ગયો, બીનો પ્રક્રિયાક્રમ શોધાઈ ગયો. હવે આપણે એનો પ્રક્રિયાક્રમ એક્સ શોધવાનો છે, રાઈટ. તો હવે આપણે કયા પદનો ઉપયોગ કરીશું? તો હવે આપણે સમીકરણ એક, જો અહીંયા આપણે જોઈએ તો સમીકરણ એકની અંદર આપણે સમીકરણ એક અને બેનો ગુણોત્તર લીધો છે, રાઈટ. એનો સમીકરણ એકને આપણે બે વડે ભાગીએ છીએ. હવે આપણે વાય સમીકરણ સોરી બીનો પ્રક્રિયા એનો પ્રક્રિયાક્રમ શોધવા માટે આપણે એક્સ બરાબર એક્સ શોધવાનું છે. તો જો આપણે પરિણામ એક અને બે વડે ભાગીએ તો શું થયું કે વાય તો આપણને ઝીરો મળી ગયો છે, રાઈટ. કારણ કે અહીંયા આપણે જોયું બીનો પ્રક્રિયાક્રમ વાય એ ઝીરો થઈ ગયો. હવે આ બંને ઉડી જશે તો એ કેટલા વધશે? એક જ વધશે. તો હવે આપણે અહીંયા સમીકરણ એક અને સમીકરણ ત્રણને ત્રણમાં જે વાય બરાબર આપણે ઝીરો મૂકવાનું છે, તો સમીકરણ એકમાં વાય બરાબર ઝીરો મૂકીશું તો આપણને શું મળશે જોઈએ. તો સમીકરણ એક કયું છે? તો કે આ જે એટલે સોરી પરિણામ એક, રાઈટ, અથવા તો સમીકરણ એક. તો 5.07 × 10⁻⁵ બરાબર કે કૌંસમાં 2 0.2 એની એક્સ ઘાત ઇન્ટુ 0.3 ની 0 ઘાત વાય બરાબર આપણે ઝીરો મળ્યું, રાઈટ. તો આપણને મળશે 5.07 × 10⁻⁵ = 2 0.2 ની x ઘાત થઈ, રાઈટ. હવે સમીકરણ ત્રણ કયું છે? આ તો કે 1.43 × 10⁻ અહીંયા 10⁻⁴ ઘાત આવશે, રાઈટ. રકમમાં 10⁻⁴ ઘાત આપેલી છે. તો 1.43 × 10⁻⁴ ઘાત = k કૌંસમાં 0.4 ની x ઘાત ઇન્ટુ 0.05 ની 0 ઘાત, કારણ કે વાય છે, રાઈટ. તો આપણને મળશે 1.43 × 10⁻⁴ ઘાત બરાબર કે કૌંસમાં 0.4 ની x ઘાત આપણને મળશે. હવે આપણે શું કરવાનું, સમીકરણ ત્રણને એ સમીકરણ એક વડે ભાગવાના છે, રાઈટ. તો આપણને 1.43 × 10⁻⁴ ઘાત છેદમાં 5.07 × 10⁻⁵ ઘાત બરાબર અહીંયા આપણને મળશે કે કૌંસમાં 0.4 ની x ઘાત ડિવાઇડ બાય કે કૌંસમાં 0.2 ની x ઘાત, રાઈટ. તો અહીંયા કે ઉડી જશે, રાઈટ. અને અહીંયા આપણે બેને આ બેનો આપણે ભાગાકાર કરીશું તો આપણને મળશે 2.8205 બરાબર અહીંયા શું આવશે 2 ની x ઘાત થઈ જશે, રાઈટ. હવે આ બાજુ હવે આપણને થોડીક મુશ્કેલી પડશે, રાઈટ. કેમ? કારણ કે અહીંયા આ બાજુ તો કોઈ ઘાત નીકળતી નથી, રાઈટ. એટલે કે એનો જે આન્સર છે એ પ્રક્રિયાક્રમનો શું હોય, પૂર્ણાંકમાં હોય. પણ આ પ્રક્રિયાનો ક્રમ જે એક્સનો એ શું હોય છે, અપૂર્ણાંક આવશે. કેમ? કેવી રીતને, રાઈટ. તો હવે આપણે એના માટે આપણે શું કરવું પડશે કે બંને બાજુ લોગ લેવા પડશે. તો બંને બાજુ લોગ લઈએ અહીંયા તો શું મળશે આપણે, લોગ 2.8205 = x × log 2. હવે લોગની કિંમત મૂકી દેવાની જો આપણે લોગ ટેબલમાં જોઈને, રાઈટ. તો લોગ 2.8205ની આપણને કિંમત શું મળશે? તો કે 0.45 અને એક્સ ઇન્ટુ લોગ 2ની કિંમત આપણને મળશે 0.3010 મળશે. હવે એક્સને કરતાં બનાવીશું એટલે 0.45ના છેદમાં 0.3010, તો આપણને એક્સ બરાબર શું મળશે 1.5 મળશે. તો આપણને શું મળી ગયો, એક્સનો પ્રક્રિયાક્રમ અહીંયા મળી ગયો. એક્સનો પ્રક્રિયાક્રમ એનો પ્રક્રિયાક્રમ બરાબર શું મળશે 1.5. તો આપણે જે ફાઇનલ વેગ સમીકરણ હતું એ શું હતું? તો કે R0 = k એની એક્સ ઘાત ઇન્ટુ બીની વાય ઘાત. તો આપણને મળી ગયું વેગ = k એની 1.5 ઘાત અને બીની 0 ઘાત. તો રાઈટ, આ આપણે સ્વાધ્યાયનો 4. દાખલા નંબર 10. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશેનો અભ્યાસ અને તેનો અર્ધ આયુષ્ય સમય વિશેનો અભ્યાસ કરવાનો છે.